અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ। पंचमहाल जिलाना कालोल में हिंसक अथडामण थता वातावरण अति तंग बन्यु हतु। दुकानों में तोड़फोड़ तेमज पत्थरमारो करवामां आवता आ पत्थरमारामां पोलीसना कर्मीओ पण इजाग्रस्त थया हता। आ घटनाने पगले टोळाने वेरविखेर करवा माटे पोलीसे टियर गेसना शेल छोड्या हता। पंचमहाल जिलाना कालोल खाते बपोरना समये अचानक बे जूथों वच्चे हिंसक अथडामणनी घटना सामे आवी छे, जेमां मोटी संख्यामां बंने कोमना टोळा आमने सामने आवी गया हता અને ભારે પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં રસ્તા પરથી પસાર થઈ રહેલા વાહનોને પણ ટાર્ગેટ કરીને પથ્થર અને દંડા મારવામાં આવ્યા હતા। જો કે ઘટનાની જાણ પોલીસને થતાં જિલ્લા SP સહિત મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો, જ્યાં પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે પોલીસે ટિયર ગેસ પણ છોડ્યા હતા, તેમજ તોફાની ટોળાએ પોલીસ ઉપર પણ પથ્થરમારો કરતા પોલીસ કર્મીઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા। જો કે હાલ તો સમગ્ર પંચમહાલ પોલીસ દ્વારા સ્થિતિ ઉપર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। એક્ચ્યુઅલી કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વ્યક્તિની ફરિયાદના આધારે કે એને કોઈ રોકીને માર્યો છે એના આધારે શકમંદને લાવવામાં આવ્યા હતા અને એના ઉપરથી અફવાઓ ફેલાવતા અહીંયા પોલીસ સ્ટેશને ટોળા ભેગા થઈ ગયા હતા અને આ ટોળાએ ઉગ્ર સ્વરૂપ લીધું હતું। સાથે સાથે પોલીસે એમને ભગાડવાની કોશિશ કરતા પોલીસને શેલ છોડવા પડ્યા છે। થોડું આક્રમક થતાં બળપ્રયોગ કરીને સમગ્ર મામલાને શાંત કરવામાં આવ્યો છે। હાલમાં કોમ્બિંગની કાર્યવાહી ચાલુ છે અને વિસ્તારમાં સમગ્ર રીતના શાંતિ છે। પોલીસકર્મીઓમાં LCBPI જે ચુડાસમાં છે એમને મોઢા ઉપર પથ્થર વાગવાથી ઈજા થયેલી છે અને બાકી નાની મોટી ખરોજ પોલીસને આવેલી છે, બીજી કોઈ પોલીસને ઈજા થયેલી નથી મોટી અને કોઈ એ રીતના પોલીસે બળપ્રયોગ વાપરીને કરેલું છે તો એમાં પણ કોઈને ઈજા થયેલાનું આવેલું નથી અને 50થી ઉપર વધુ કોમ્બિંગ દરમિયાન આરોપીઓની CCTV ફૂટેજ અને અન્ય જે ફૂટેજો મળી છે ઘટનાની એના આધારે અટકાયત કરવાનું ચાલુ છે અને કાયદેસરની કાર્યવાહી થશે। સાથે સાથે હું એ કહેવા માગું છું કે સોશિયલ મીડિયા ઉપર આને લઈને જે ખોટા મેસેજો વાયરલ થઈ રહેલા છે એની ઉપર અમારી બાજ નજર છે અને જે ખોટા મેસેજો વાયરલ કરી રહ્યા છે પોતાના સ્વાર્થ ખાતર કાં તો માહોલને ઉશ્કેરવા માટે કાં તો પોતાના અંગત ફાયદા સારું તો એમને ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને એના ઉપર IT Act હેઠળ અને ઉશ્કેરણીજનક નિવેદનો આપવા ઉપર કે પોસ્ટ મૂકવા ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને આ વસ્તુને ચલાવી લેવામાં આવશે। દીપક દરજી, D9 ન્યૂઝ, પંચમહાલ।